हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું ગલકાનું શાક। તો ગલકાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ આ નવી રીતે ગલકાનું શાક ક્યારેય નહીં બનાવ્યું હોય। ફ્રેન્ડ્સ, ઘણા લોકોને એમ થાય કે ગલકાનું શાક તો મારા ઘરમાં કોઈને ભાવતું જ નથી, પણ જો તમે આ રીતે ગલકાનું શાક બનાવશો ને તો જે ખાશે તે વખાણ કરશે અને વારંવાર આ શાકની ડિમાન્ડ થશે। તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો ચાલો બનાવીએ। રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખાવાની મજા પડી જાય એવું ગરમા ગરમ અને એકદમ ટેસ્ટી એવું ગલકાનું શાક। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને નિરાલીસ કિચનની ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજની મજેદાર રેસિપી શરૂ કરીએ। તો ગલકાનું શાક બનાવવા માટે અત્યારે મેં 500 ગ્રામ ગલકા લીધા છે। જે દિવસે શાક બનાવવાનું હોય તે દિવસે માર્કેટમાંથી તાજા જ ગલકા લાવવાના। ફ્રીઝમાં રાખેલા 2 દિવસના ગલકા હશે તો એનું શાક સારું નહીં બને। ગલકાની પસંદગી કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે નીચેથી બહુ પાતળા અને ઉપરથી બહુ જાડા એવા ગલકાની પસંદગી નહીં કરવાની, આવા સેમ સાઇઝમાં હોય એવા ગલકાની પસંદગી કરવાની। તો ગલકાને મેં સારી રીતે ધોઈ લીધા છે, હવે આપણે એને સમારવાના છે। તો ગલકાનો ઉપરનો અને નીચેનો ભાગ આપણે કટ કરી લઈશું અને ઉપર અને નીચેનો ભાગ કટ કર્યા પછી આપણે એને પીલરથી છોલી લેવાના છે। ફ્રેન્ડ્સ, ગલકાનું શાક તમે સાદા મસાલાથી બનાવશો ને તો બાળકોને બિલકુલ નથી ભાવતું, પણ આજે હું તમને જે રીત બતાવું છું એવી રીતે જો તમે ગલકાનું શાક બનાવશો ને તો તમારા ઘરમાં બધા જ મેમ્બરને બહુ જ ભાવશે। હવે અત્યારે બધા જ ગલકાની મેં છાલ કાઢી લીધી છે। હવે એક પાણી ભરેલા બાઉલમાં આપણે ગલકાના મોટા ટુકડા કરી લઈશું। હવે 1 પીસના 2 ટુકડા કરી અને તમને જે સાઇઝ ફાવે એ સાઇઝના તમે ટુકડા કરી શકો છો, પણ અત્યારે આપણે અહીં ટુકડા થોડા મોટા રાખીશું, નહીં તો ગલકા એકદમ ગળી જશે અને શાક સારું નહીં બને। તો બધા ગલકાને મેં સમારી લીધા છે। હવે ગલકાના શાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે લસણની તાજી ચટણી બનાવીએ। તો એના માટે મેં 5 થી 6 કળી લસણ લીધું છે। હવે એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈએ। હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને સાથે 1/4 ટીસ્પૂન જેટલું જીરું પણ ઉમેરી દઈશું। હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે વાટી લેવાની છે। ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે જેટલી તાજી વાટીને શાક બનાવશો ને એટલો જ શાકનો સ્વાદ સરસ આવશે। હવે ચટણી આપણી વટાઈ ગઈ છે ત્યારે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ। હવે શાક બનાવવા માટે મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને એમાં 3 ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે। હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈએ અને 1/4 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરી દઈએ। આ રીતે અજમો ઉમેરવાથી ગલકાના શાકનો સ્વાદ તો સરસ આવશે જ, સાથે પચવામાં પણ બિલકુલ હલકું રહેશે। હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું। હવે ગેસની ફ્લેમ લો રાખી અને લસણની ચટણી ઉમેરી દઈએ। ચટણીને તેલ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ। ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જેથી લસણ અને મરચું બળી ના જાય। હવે ચટણી એકદમ સારી રીતે સંતળાઈ જાય ત્યારે આપણે એમાં સમારેલા ગલકા ઉમેરી દઈશું। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને 1/2 ટેબલ સ્પૂન જેટલું મરચું ઉમેરી દઈશું। ફરી એકવાર મિક્સ કરી દઈએ। તીખાશ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો, ગલકાનો પોતાનો એવો કોઈ સ્વાદ નથી। તો મસાલા આ રીતે થોડા આગળ પડતા હશે તો શાક સ્વાદમાં વધારે સારું લાગશે। હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું। અત્યારે તમને ગલકાની ક્વોન્ટિટી વધારે લાગશે, પણ ગલકા જ્યારે ચડી જશે ત્યારે શ્રીંક થઈ જશે, એટલે અત્યારે આપણે મીઠું આટલું જ ઉમેર્યું છે। પછી જરૂર લાગશે તો આપણે બીજું મીઠું ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, આ શાક તમે સવારમાં ટિફિનમાં પણ બનાવી શકો છો, એકદમ ફટાફટ બની જાય છે। હવે તમે જોઈ શકો છો કે ગલકા સાથે મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આ શાકમાં આપણે બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી, એક પણ ટીપું પાણી ઉમેર્યા વગર હવે આપણે એને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું। હવે 5 જ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગલકાનું પાણી છૂટ્યું છે અને ગલકા પણ 50% જેવા કૂક થઈ ગયા છે। તો ફરી એકવાર બધું બરાબર મિક્સ કરી અને 3 થી 4 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। હવે 3-1 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ છૂટું પડ્યું છે અને શાકમાં રસો પણ સારો એવો થયો છે। તો હવે ગલકાને આપણે ચેક કરી લઈએ તો આ રીતે ચમચાથી એકદમ ઇઝીલી કટ થઈ જાય છે, મીન્સ કે ગલકા આપણા કૂક થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે ગલકામાં બિલકુલ પાણી નથી ઉમેર્યું, છતાં પણ ગલકામાં ઘણું બધું પાણી છૂટ્યું છે। આ શાકનો ઉપયોગ તમે વેઇટ લોસ માટે પણ કરી શકો છો, પણ જો તમે આ શાકને ડાયટ માટે બનાવો તો તેલનું પ્રમાણ બહુ જ ઓછું રાખવાનું। હવે ગલકા ચડી ગયા છે ત્યારે એમાં 1 મોટું સમારેલું ટામેટું ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું સારી રીતે
गलका चढ़ी जाए पछी जेमा टामेटा उमेरवाना, नहीं तो घणी वार एवुं बने के खटास ने लीधे गलका बराबर नथी चढ़ता। हवे आपणे ने ढांकीने एक मिनिट माटे थवा दईशुं। हवे एक थी बे मिनिट पछी आपणे ने खोलीने जोई लईए, बराबर मिक्स करी लईए फरी एक वार, અને ત્યાર પછી એમાં હાફ ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને શાકનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવે એના માટે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ રીતે ગલકાનું શાક એકવાર બનાવીને ચોક્કસ ટ્રાય કરજો, એકદમ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે। હવે આપણે એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે, જે ઉમેરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે અને એની ગ્રેવી પણ બહુ સરસ બનશે, અને એ છે દહીં। તો અત્યારે મેં 2 ટેબલસ્પૂન જેટલું દહીં લીધું છે। દહીંને આપણે ચમચીથી આ રીતે થોડું ફેંટી લઈશું અને શાકમાં ઉમેર્યા પછી દહીં ફાટી ના જાય એના માટે એમાં 1 પિંચ જેટલું મીઠું ઉમેરી પછી શાકમાં ઉમેરીશું। ફ્રેન્ડ્સ, તમે આ રીતે દહીંમાં સહેજ મીઠું ઉમેરીને પછી એ શાકમાં ઉમેરશો ને તો દહીં શાકમાં ક્યારેય નહીં ફાટે। આ રીતે દહીં ઉમેરવાથી શાક સ્વાદમાં ખૂબ જ સરસ બનશે। તો અહીં તમે જોઈ શકો છો કે દહીંમાં મીઠું ઉમેર્યું હોવાથી દહીં શાકમાં સહેજ પણ નથી ફાટ્યું। હવે આ શાક આપણે ગુજરાતી સ્ટાઇલથી બનાવ્યું છે તો એમાં ગળપણ તો હોય જ, તો 1/2 ટેબલસ્પૂન જેટલી એમાં ખાંડ ઉમેરીશું, મિક્સ કરી દઈશું સારી રીતે। જો તમને ખાંડ શાકમાં ના ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ ખાંડ ઉમેરવાથી દહીંની ખટાશ બેલેન્સ થઈ જશે અને શાક સ્વાદમાં બહુ સરસ લાગશે। હવે આપણે એને ફક્ત 1 મિનિટ માટે ઢાંકી દઈશું। હવે આપણે ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે તેલ પણ સારું એવું છૂટું પડ્યું છે અને ગલકાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે ઉપરથી આપણે લીલા સમારેલા ધાણા ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, ગલકાનું શાક કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે એમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને જેને બ્લડ સુગર હોય એના માટે પણ આ બહુ સારું છે, સાથે વેઇટ લોસ પણ કરે છે। તો આ શાક વીકમાં 2 વાર તો આપણા ઘરમાં બનવું જ જોઈએ। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને સર્વિંગ બોલમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત આપણું આ શાક બન્યું છે। આ શાકને તમે ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે। તો જો તમે આ રીતે ગલકાનું શાક ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો, જેમને નહીં ભાવતું હોય એ લોકો પણ આ ગલકાનું શાક ખાતા થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો। સાથે જ અમારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલા મળી જાય। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।